ટીવી સ્ક્રીન આપ જોઈ રહ્યા છો તો તે બંને દ્રશ્યો સારવાર માટે સંઘર્ષને અને સંઘર્ષમાં રહેલા સારવાર વ્યવસાયની હકીકતને દર્શાવી રહ્યા છે. ટીવી સ્ક્રીન પર દેખાતું પ્રથમ દ્રશ્ય સુરતની નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગનું છે, જ્યાં ઓર્થોપેડિક તબીબે સારવાર લઈ રહેલા એક દર્દીને તમાચો ઝડી દીધો હતો. વોર્ડ નંબર 8માં રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવે અંકિત નામના એક દર્દી સાથે થોડી જીબાજોડી કરી અને પછી તમાચો મારી દીધો. તો બીજા દ્રશ્યમાં એથી ઉલટી ઘટના છે. બીજું દ્રશ્ય વાંકાનેરની સરકારી હોસ્પિટલનું છે, જ્યાં ઓન ડ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જયદીપ ગોસાઈને વાંકાનેર ભાજપના નેતા જીતુ સોમાણીએ હોસ્પિટલમાં જ લાફા ઝીંકી દીધા. પહેલા ડોક્ટરને તેમની કેબિનમાંથી બહાર બોલાવ્યા અને વેઇટિંગ એરિયામાં જાહેરમાં જ ડોક્ટર સાથે ભાજપના સેવકે તામાચા અને મુક્કાબાજી કરી અને બંનેની બથમ બથા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ડોક્ટર અને દર્દીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ થતો હોય છે, ત્યારે સુરતથી તાજી સામે આવેલી ઘટનાની વિગતે વાત કરીએ તો સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં અંકિત નામનો દર્દી સારવાર લઈ રહ્યો હતો. તે પોતાની પથારી પર સૂતો હતો ત્યારે રેસિડેન્ટ ડોક્ટર હેમંત યાદવ રાઉન્ડમાં નીકળ્યા હતા. તેઓ પહેલાં તો અંકિત નામના દર્દીના બેડ પાસે આવે છે, થોડી વાર વાત કરે છે, પછી અચાનક ડોક્ટર હેમંત યાદવ દર્દીને તમાચો મારી દે છે. ડોક્ટરના બદલાયેલા મિજાજથી દર્દી હતપ્રભ બની જાય છે અને પોતાના બેડ પર આડો પડી જાય છે. ડોક્ટર પછી પણ તેની સાથે થોડીવાર રગજગ કરે છે અને પછી બીજા દર્દીને સારવાર કરવા ચાલતી પકડે છે. આ ઘટના બાદ સિવિલ ઇન્ચાર્જે તપાસ કમિટી રચવાનું કહી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો છે. જો કે તપાસ કમિટીના તપાસ રિપોર્ટ બાદ ડોક્ટર પર કાર્યવાહી થશે કે નહીં એ સવાલ દર વખતની જેમ યક્ષ પ્રશ્ન બની ઊભો છે. હવે અમે તમને જે દ્રશ્યો દર્શાવવા જઈ રહ્યા છીએ તેમાં પણ ડોક્ટર છે, પરંતુ અહીં તે માર મારવાની ભૂમિકામાં નથી. અહીં તો ખુદ ડોક્ટરને માર પડી રહ્યો છે. હા, દ્રશ્યો છે વાંકાનેરની સરકારી હોસ્પિટલના વેઇટિંગ એરિયાના. જુઓ આ સફેદ પોશાકમાં સજ્જ વ્યક્તિ જનતાની સેવા કરવા હોસ્પિટલમાં આવ્યા છે. તેમનું નામ છે જીતુ સોમાણી. તેઓ મોરબી વાંકાનેરમાં ભાજપના નેતા છે. કોઈ વ્યક્તિએ તેમને ડોક્ટર દ્વારા વૃદ્ધ પેન્શન માટે ઉંમરનો દાખલો કાઢવામાં વિલંબ કરાતો હોવાની ફરિયાદ કરી તો ભાજપના નેતા જીતુ સોમાણીને સેવાનું શુરાતન ચડી ગયું. તેઓ વાંકાનેર હોસ્પિટલમાં આવીને ડોક્ટરને તેમની કેબિનની બહાર ઘસડી લાવ્યા. ડોક્ટરને વેઇટિંગ એરિયામાં લાવ્યા બાદ જીતુ સોમાણી અને તેમના સાગરીતો ડોક્ટરને ઘેરી વળ્યા. થોડી રગજગ બાદ જીતુ સોમાણીએ ડોક્ટર જયદીપ ગોસાઈને તમાચા અને મુક્કાનો માર મારવાનું શરૂ કરી દીધું. ડોક્ટરે પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો પરંતુ સફળ ન થયા અને જનતાના નેતાએ ડોક્ટરને જમીન પર પછાડી દીધા. સારવારના ધામમાં શુરાતનનો જે ખેલ ખેલાયો તેણે સેવાની વ્યાખ્યા જ બદલી નાખી. આ ઘટનાના સાક્ષી સારવારની રાહ જોતા દર્દીઓ બની ગયા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. આ બંને ઘટના પૈકી સુરત સિવિલની ઘટનામાં ડોક્ટર સામે તપાસ કમિટી નિમાઈ છે. તપાસ બાદ ડોક્ટરની વર્તણૂકને ગેરવાજબી ઠરાવવામાં આવશે તો મોરબીની ઘટનામાં ડોક્ટર ગોસાઈએ ભાજપના નેતા જીતુ સોમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે, પરંતુ સેવાભાવી નેતા હાલ ફરાર થઈ ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આવી ઘટનાઓ ન બને તે માટે તંત્ર કેવા પગલાં લે છે. જયેશ અલગોતર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.